orang 14 urusan tamam. Gopal kena upah sa Bhagavan jai, to yang makan curi. Vardhan kena upah sa jai, vardhan kena neyo, vardhan kena murni. Vardhan kena upah sa jai, yari nipah jadi makan curi. Gopi upah sa jai, kena vastra curi. Raja upah sa jai, kena radai curi. Aho moko chor, amaro swami je, ane eva purushna me pranam kariye chie, આમ ભગવાન બાલમુકુંદને કવિઓ પ્રણામ કરવાનું ભાનું શોધતા હોય તો તોરના સ્વરૂપમાં રહેલા કૃષ્ણને પ્રણામ કરી અને કવિઓ પર પોતાની માખણ ચોરીનો પ્રસંગ ખૂબ ચાલ્યો અને ભગવાનની પણ એક પરિપાટી એવી કે જેના ઘરમાં માખણ ચોરવા જવાતું હોય એ ઘરમાં જે બાળક હોય એને કેપ્ટન બનાવે એને લીડર બનાવે કારણ કે એને ખબર હોય ઘરમાં માતા કઈ વસ્તુ કઈ જગ્યાએ રાખે છે અને ઓલાને એમ થાય કે લાલાએ મને ખોટા ભાગ્યા પણ આ તો નફર અલગ અલગ દિવસે અલગ અલગ ગોપીઓના ઘરે માખણ ચોરીનું આયોજન ભગવાન બાલમુકુંદે ગોકુળ ની અંદર સુંદર મજાનો ટ્રસ્ટ બનાવ્યો માખણ ચોરી નિપુણ ટ્રસ્ટ પોતાના મિત્રોને સાથે રાખી જવાનું હોય માખણની ચોરી કરવાની હોય એ ઘરનો જે સદસ્ય હોય એના માર્ગદર્શન પ્રમાણે બધું આયોજન થાય ભગવાન બાલમુકુંદના માખણ ચોરીના સમાચાર દિન પ્રતિદિન ગોકુળમાં રહેતા થયા બધા જ લોકો પોતાના ઘરની અંદર માખણને એવી જગ્યાએ છુપાવીને રાખ્યો કે લાલો કદાચ આવે કે એને મળે નહીં પણ આ તો કાળીઓ ઠાકર જેના ઘરમાં પ્રવેશ કરે એ બાળકને લીડર બનાવે અને પછી ધીમેથી પૂછે આ તો શ્રી એ નવમી ક્યાં પધરાવ્યું છે બોલ તો ભાઈ આમ ચોરી કરતા કરતા એક દિવસ એવા ગોવાળના ઘરે જઈ અને ચોરી કરવાનો ઓર્ડર આવ્યો કે જે ઘરની અંદર એ સ્ત્રી કે ગોપી કઈ થોડી ભણેલી ગણેલી હશે હોશિયાર હશે અને શું કર્યું તો કે ઉપર છત ઉપર દોરડું બાંધી માખણની મટકી ત્યાં લગાવી જે ગઈકાલે આપણે લગાવી છે ને એવી રીતના માખણની મટકી લગાવી અને એ માખણની મટકી ઉપર એને પાણી ભરેલી થાળી રાખી ત્યાં ચોર એન્ડ કંપની આવે ચોરી કરવા જાય અને થાળી નીચે પડે એનો અવાજ આવે ત્યાં તો હું જાગીને એને પકડી લઉં છું ભગવાન બાલમુકુંદ તો સૌરાગ્ર ગણ્યમ બધા ગોપ બાળકોને સાથે રાખી અને એવી રીતના ગોઠવે આખી યોજના એક ઉપર બીજો બાળક બીજા ઉપર ત્રીજો ગોપાળ કરતા કરતા ઉપર જાય ખબર પડી કે આ તો એટલે ભગવાન બાલમુકુંદ વળી પાછા કહે ભલે થોડું મોડું થાય પકડાવું નથી ઉતાવળ ના કરશો બધાને મળશે ધીરજ રાખો પગ એમ કરજો બધું ઈશારામાં કારણ કે એની બધી ભાષા એવી સાંકેતિક હોય એ લોકો સમજતા હોય ભગવાન બાલમુકુંદ એ ઘરમાં ગોપી ઢોલીઓ ઢાળીને સૂતી છે એ મજાનો લાંબો ચોટલો પણ ગૌશાળાનું કામ કરીને અત્યંત પરિશ્રમથી થાકેલી ગોપીની થોડી વાર માટે આંખ મળી ગઈ ભગવાન બાલમુકુંદે એ ચોટલાને ખાટલા સાથે બાંધી દીધી હવે આ કદાચ ઉઠે અને પકડવા આવે તો આપણી પાસે ભાગવા જેટલો સમય રહેશે એ ઘરનો લીડર જે હતો એને કહ્યું મારી માં તો માખણ ખાવું છે કે ચોટલો ખાવો છે ચોટલા વાળી ના હાથ નો ધોકો ખાવો ને માખણ ખાવું છે બોલીસ નહીં કે ભગવાન બાલમુકુંદે વળી પાછા એક ગોવાળને સરોવરે મોકલ્યા સરોવર થી કમળ લઈ આવ્યો એ કમળ નો જે નાળદંડ હોય એ નાળદંડ માં જે સૂત્ર હતા એ સૂત્ર કાઢી લીધા અને પછી વળી પાછા ગોવાળને ગોઠવ્યા
ઉપર ભગવાન બાલકૃષ્ણ ગોઠવાયા કે થાળીમાં જે પાણી હતું એ કમળના પેલા નાળ ધરતી કુસી લીધું અને એના ઉપરથી અત્યારે જે પેલી સ્ટ્રો આવી એની શોધ પણ ભગવાન બાલકૃષ્ણે કરી. એ કમળના નાળ ધરતી થાળીમાં રહેલું પાણી જલ પી ગયા પછી હળવે થી થાળી લઈ અને નીચે ઉભેલા એક કુવાને આપ્યું અને પછી મટકી એને ઉતારી એક કોળિયો વધ્યો તો માખણ નો બાલકૃષ્ણ એ કોળિયો લઈ અને ગોપીના મસ્તક ઉપર મોઢા ઉપર એવો ઘા કર્યો કે આટલું બધું તારા ઘર માંથી ચોરી જતા રહી હતી તને ખબર નથી પડતી આવી કઈ નીંદર માં તું કોઈ છો. માખણનો કોળિયો વાર્તાની સાથે ગોપી ઊભી થવા જાય પણ પેલા ખાકે માથું ચોટો બાંધેલો હતો ઉભો રહેજે ખેર નથી તારી લાલો દોડતા દોડતા પાછો કહેતો જાય તું મને ઉભો રહેજે એમ કે પણ ખાટલામાંથી પેલા એક વાર ઊભી તો થાય તું ક્યાં ઊભી થઈ શકો છો જોઉં. દિન પ્રતિદિન રોજ સૂર્યોદય થાય અને આવી રીતના આયોજન ગોઠવાઈ ગયું આજે કોના ઘરે પણ થોડાક જ સમયની અંદર માખણ ચોરીની વાત આખા ગોકુલમાં પ્રસરાઈ ગઈ. દિવસમાં 5-25 ફરિયાદો યશોદા પાસે આવતી થઈ. યશોદાને દુઃખ થાય લાલાને સમજાવે. એક દિવસમાં યશોદાની આંખ ભરાઈ ગઈ. લાલા આપણા ઘરમાં આટલું બધું માખણ છે કે બીજાના ઘરે માખણ ચોરવા જા મને ગમતું નથી. માતાની આંખમાં આંસુ જોયા પછી બાલકૃષ્ણ રહી ન શક્યા. એ જ માતાની આંખના આંસુને હાથમાં લઈ સંકલ્પ લીધો આજ પછી કોઈના ઘરે માખણ ચોરવા નહીં જાવ. પણ શાંતિથી બેસે તો આ સાંભળો ક્યાં. બીજા દિવસ એને શરૂ કર્યું માટી ખાવા. એકદા ક્રીડમાનાસ્તે રામાદ્યા ભૂપદારકા કૃષ્ણો મૃદં ભક્ષિતવાન ઇતિ માત્રે જવેદય. જે શકર ભંજન લીલા કરી હતી એવી જ રીતના ગામના બપોરના સમયે ગાડાની નીચે ગોઠવાઈ જાય માટી લઈ સફાઈ કરી બીજું બધું દૂર કરી આ વાતના સમાચાર પણ માતા સુધી પહોંચ્યા અને સમાચાર બીજા બે ના આપ્યા બળભદ્ર એ આપ્યા. સાધુ હિતવા કહે કૃષ્ણ ઉપાલબ્ધ હિતૈષિણી યશોદા ભય સંભ્રાંત પ્રેક્ષણા ચમ ભાષક. કોઈ જોઈ ન જાય એવા આશયથી છુપાય અને માટી ખાય. ભગવાન બાલકૃષ્ણએ બાલ્યાવસ્થાના ગોકુળમાં 3 વસ્તુ ખાધી. પહેલા માખણ, પછી માટી અને પછી માર. આ 3 વસ્તુ એ ખાતા. કારણ કે 3 શબ્દમાં પહેલો શબ્દ છે માં. માટી ખાધી. વાત પ્રસરી ગઈ. યશોદા પાસે વાત ગઈ અને કહ્યું કે લાલો માટી ખાય. વળી પાછા યશોદા લાલને પીજાવા લાગી. આપણા ઘરમાં આરોગવાના પદાર્થો ત્યાં ઓછા છે અને માટી ખાવાની કેમ ફરજ પડી. વિદ્વાન પુરુષો આ પ્રસંગને પણ ખૂબ સારી રીતે ચર્ચામાં લેતા કે ભગવાન બાલકૃષ્ણે શા માટે માટી ખાધી. અનેક કારણો આપો. જેમ પૂતનાને જોઈને આંખો બંધ કરી અને અનેક કારણો આપ્યા એમ ભગવાન બાલકૃષ્ણે માટી ખાધી એના પણ અનેક કારણો. એ અનેક કારણોમાં સૌથી પહેલું કારણ આપ્યું કે ભગવાન પોતે સદા સર્વદા સત્વગુણમાં રહેવા વાળા છે. હવે પૃથ્વી ઉપર માનવ શરીર ધારણ કરીને આવ્યા છે. તેમને માત્ર સત્વગુણથી કામ નહીં ચાલે, રજોગુણ પણ જોશે અને એ રજોગુણને ડેવલપ કરવા માટે વિકસિત કરવા માટે થઈ અને બાલકૃષ્ણે રજ લીધી. ખાલી સત્વગુણથી કામ ચાલે એમ નહોતું, રજોગુણ જોઈ અને એના માટે તેને રજ આરોગી. પછી કોઈએ કહ્યું કે એટલા માટે નહીં
भगवान बाल मुकुंद एटला माटे माटी आरोगी कारण के पृथ्वी नु एक नाम छे क्षमा। बाल मुकुंद ने थयु के अरी मारा आरो जता जे लीला करवानी छे लीला करवामा मारे बहु बधाने क्षमा आपवी पड़शे अने ए क्षमा नो गुण लेवा माटे छे पृथ्वी नी अंदर रथ लीधी मुखमा पधरावी अने माटी खाधी। ભગવાન બાલ મુકુંદે એટલા માટે માટી ખાધી કારણ કે એ પૃથ્વીનું હિત કરવા માંગતા હતા એટલા માટે પેલા પૃથ્વીનો પ્રસાદ લીધો અને પછી એનું ઋણ ચૂકવવા માટે થઈ
અને પ્રભુ આગળની લીલા કરી શકે આવા આશયથી ભગવાન બાલમુકુંદે માટી આરોગી. વાતના સમાચાર જયારે યશોદાને મળ્યા, યશોદાએ કહ્યું કે કેમ બેટા માટી ખાધી, ત્યારે ભગવાન બાલમુકુંદ માતા યશોદાને કહે, નાહમ ભક્ષિતવાન સર્વે મિથ્યાભિસંચિનઃ યદિ સત્યગિરસ્તરિહિ સમક્ષમ પશ્યમે મુખમ. મારી માટી ખાવાની ફરિયાદ જે લોકો કરે છે એ બધા જૂઠા બોલા છે, અસત્ય બોલે છે, અને જો મેં માટી ખાધી હોય તો તું મારું મુખ જોઈ લે. આમ કહી અને ભગવાન બાલમુકુંદે માં યશોદાની પાસે ગોખી પોળી કરી. વિરાટ સ્વરૂપના દર્શન એક બલિને થયા, વિરાટ સ્વરૂપના એક દર્શન અર્જુનને થયા, એક વિરાટ સ્વરૂપના એક દર્શનમાં યશોદાને પોતાના મુખમાં સમસ્ત બ્રહ્માંડ ના દર્શન કરાવ્યા. ભગવાન બાલમુકુંદ કહે કે જો મેં માટી ખાધી હોય તો મેં માટી એકલાએ નથી ખાધી, આખા બ્રહ્માંડના લોકોએ માટી ખાધી છે, જોઈને મારું મુખ. આમ કહીને ભગવાન બાલમુકુંદે જ્યાં મુખ ખોલ્યું ત્યાં તો લાલાના મુખમાં સૂર્ય ચંદ્ર પૃથ્વી જળ ખેડ વાયુ આકાશના ભંડાર દેખાવા માંડ્યા. થોડી વાર માટે યશોદાને ચક્કર આવી, બાલમુકુંદને થયું કે આને ચક્કર આવ્યા, નીચે પડી ગઈ, બેભાન અવસ્થામાં છે, આમાંથી પાછી ભાનમાં આવશે, અને એને તો યાદ રહેશે કે મેં આવી રીતના મુખ ખોલ્યું હતું, એમાં આખું બ્રહ્માંડ દેખાયું હતું, અને એના હિસાબે બેભાન થઈ હતી, તો મને આવતીકાલથી રમાડવાનું બંધ કરી પૂછવાનું ચાલુ કરશે. એટલે મારે યશોદાને ભૂલવાનું પડશે કે મારા મુખમાં તે આખું બ્રહ્માંડ જોયું. ભગવાન બાલમુકુંદ યશોદાને એ સ્તુતિનો ભ્રમ કરાવે, કારણ કે એને ત્યાંથી માતૃ વાત્સલ્ય જોઈ છે, ભગવાન ની જેમ બનાય લોકો પૂજે એ માટે ગોકુળમાં નથી આવ્યો. પોતાના માયાનું આવરણ લાવી અને યશોદાને એ વિસ્મૃતિ કરાવી કે એના મુખમાં એને બ્રહ્માંડ દેખાયું હોય. આમ માટી ખાવાનો પ્રસંગ પણ શ્રીમદ ભાગવતના ખૂબ સુંદર મજાનો વર્ણન છે. એ માટી ખાવાની લીલા પછીની આગળની જે લીલા છે એ લીલા આપણી પાસે વ્યક્ત કરવામાં થોડું અંતર આવે છે, અંતર આવે છે, અને એ અંતરને આપણે દૂર કરીશું તો આગળની લીલા આપણે કરી શકીશું. પણ એ પહેલા થોડુંક અંતર, ભગવાનની માખણ ખાવાની લીલા, ભગવાનની માટી ખાવાની લીલા, થોડોક થોડોક સાથે માર ખાવાની લીલા, અને એ પછી હવે ત્યાંથી આપણે આગળની લીલામાં જઈએ એ પહેલા ભગવાન બાલમુકુંદના કેટલા નામનું સંકેતન કરીએ, અને એ સંકેતન કરતા કરતા ભગવાન તમને પ્રાર્થના કરીએ, તમે આપની આગળની લીલાને ખૂબ સારી રીતે સમજી શકીએ એવી સુદબુદ્ધ તમને અમે તમે અમને આજ જન્મમાં આપ્યો પ્રભુ. આમ વિચારો, યશોદા બેભાન અવસ્થામાં છે, એ સભાન અવસ્થામાં આવે એના માટે બાલમુકુંદ કેટલીક સહજ બાળ લીલા કરતા કરતા કેટલીક મહેનત કરે છે. માં યશોદા બેભાન છે અને એ ભાનમાં આવે એના માટે એક જ ઉપાય છે, અને એ ઉપાય એ યશોદાના કાન પાસે ભગવાનનું નામ સંકેર્તન કરવામાં આવશે, લાલાના ગુણાનુવાદ ગાવામાં આવશે, એ યશોદા સભાન થશે, અને યશોદા સભાન થાય તો પછી આગળની લીલા થાય. આવા આશયથી આપણે સૌ સાથે મળી હરિનામ સંકેર્તન કરીએ, યશોદા ભાનમાં આવે અને બાલકૃષ્ણને પ્રાર્થના કરીએ, ત્યારબાદ આગળની લીલા ત્યાં સુધી. Thank you.